जय हिंद, आप जो रहो सीएन सीसीटीवी न्यूज। મહેસાણા હાઈવે પર મોઢેરા સર્કલ પર ઓવરબ્રિજનું ટેન્ડર સ્થાનિક વેપારીની રજૂઆતના પગલે રદ કર્યા બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંડરપાસ બનાવવા 110 કરોડ 30 લાખની સુધારેલી કામગીરી સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ દેવાય છે। નાયબ મુખ્યમંત્રી દ્વારા ઝડપથી કામગીરી પૂર્ણ કરવા સૂચનાના પગલે તંત્રને અંડરપાસના નકશા એસ્ટિમેટ તૈયાર કરી હવે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવાય છે। ત્યારે આગામી 1.5 વર્ષમાં મોઢેરા ચોકડી અંડરપાસ વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળશે। મહેસાણા જિલ્લામાં 6 દિવસમાં કુલ 145 કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી શહેરમાં 65 જ્યારે ગામડાઓમાં 80 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે। જિલ્લામાં ગુરુવારે લવાયેલા 183 સેમ્પલ પૈકી 22 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે, જેમાં મહેસાણામાં 10 પોઝિટિવ કેસો સાથોસાથ ઊંઝામાં 1, કડીમાં 2, વડનગરમાં 2, વિસનગરમાં 5 અને બહુચરાજીમાં 1 પોઝિટિવ કેસ સામે આવ્યો છે। તમામ દર્દીને આઇસોલેટ કરનાર આરોગ્ય વિભાગે તેમના સંપર્કમાં આવેલા 800થી વધારે વ્યક્તિને ક્વોરન્ટાઇન કર્યા છે। મહેસાણા પાલિકાની સભાકામો બંધ રાખવા પ્રાદેશિક કમિશનર મહેસાણા નગરપાલિકામાં ગત 29મે મળેલા સામાન્ય સભાકામો મંજૂર કરીને ચર્ચા વગર 10 મિનિટમાં સત્તાધીશો દ્વારા સભા આટોપી લેવાયા આ મામલે પૂર્વ પ્રમુખ સહિત કોંગ્રેસના 3 સભ્યોએ 2 અલગ અલગ વિવાદ અરજી ગાંધીનગર પ્રાદેશિક કમિશનર કચેરીએ દાખલ કરતા ફરી પાલિકાના કામોમાં વિવાદ વકર્યો છે, જેમાં ઘણા કામોમાં ઓફિસ અભિપ્રાય પણ નેગેટિવ હોવા છતાં કામો મંજૂરી કરી ખોટા ઠરાવ કરવાથી દહેશત હોય અમલવારી મોકૂફ રાખવા અરજ રજૂઆત કરાઈ છે। મહેસાણા જિલ્લા કક્ષાના 71મા વન મહોત્સવની ઉજવણી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં શુક્રવારના રોજ સવારે 10:30 કલાકે કરવામાં આવી હતી। વિદ્યાસંકુલમાં 2000 જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું, તેમજ વૃક્ષરથ પ્રશાસન કરવામાં આવ્યું હતું। આ વૃક્ષરથ આયુર્વેદિક રોપા તરીકે તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું। જિલ્લામાં 11 સ્થળોએ તાલુકા કક્ષાના વન મહોત્સવ તેમજ 200 સ્થળોએ ગ્રામ્ય કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ભેળસેળ ઘી મામલે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્પેશિયલ મિલ્ક ઓડિટરે 15 દિવસ અગાઉ ફરિયાદ દાખલ કરી હતી। મહેસાણા એસપીની ટીમે પકડાતાની સાથે જ ડેરીના ઘી માલિક ગાજ્યો હતેને પોલીસે અગાઉ તાબડતોડ ફરિયાદ કરી હતી। ડેરીના વાઇસ ચેરમેન મોગજીભાઈ દેસાઈ, પૂર્વ એમડી નિશિતભાઈ બક્ષી અને લેબોરેટરી હેડ અલ્પેશ જૈનને અટકાયત કરી હતી। ગુરુવારે ત્રણેયના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા ડીવાયએસપી એમબી વ્યાસે તમામની ધરપકડ કરી હતી। શુક્રવારે મહેસાણા ચીફ કોર્ટમાં રજૂઆત કરી રિમાન્ડ મળશે।